અમદાવાદ જિલ્લા ચૂંટણી વહીવટીતંત્રએ અનોખો મતદાર જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો. ઉંમર અને અનુભવની સદી વટાવી ચૂકેલા અમદાવાદ જિલ્લાના 27 મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે યુવા મતદારોને આ 27 મતદારો પ્રેરણારૂપ બની રહેશે. સરહદ ઉપર સેના રક્ષા કરે છે તેમ 27 મતદારો લોકશાહીની રક્ષાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રામદાસ નારાયણ દત્તાડ અત્યારે ઉંમર 103 4.5 મહિને. મારી ઉંમર 27/11/1915 જન્મ તારીખ. મતદાન કરવા જઈએ ગમે તે કરું, મતદાન પહેલે કરવાનું, કે મતદાન અવશ્ય કરવું જોઈએ દરેકને. ચાંદમી અબ્દુલ રહેમાન શેખ, મારી 84 વર્ષની ઉંમર. મતદાન કરવાની એ છે આપણી ફરજ છે. રાત બરોબર ચાલે, બધાને ભાઈચારાથી રહે એવી એવું છે. એવા માણસને મતદાનમાં ચૂંટવા જોઈએ. હારા જોઈએ અને હારાનો આગળ વોટ આપણો દેશ આગળ આવે, આપણે સુધરીએ, આપણો દેશ સુધરે. તમે ભણેલો ગણેલો સુધરેલો હોય તમે હાલવા જતા નહીં, પણ હાલવો જોઈએ. મારાથી બોલાતું નથી, હેડાતું નથી, તો હું હાલવા જાઉં છું. ઉપર બોલી હતી, ઉપર બોલી હતી, નાખી દઉં જીવતી રે, તો ઉપર વટાલવા આવે, મારા છોકરા લઈને આવશે, અને હજુ જો જીવું તો હાલવા આવે. આજે અમદાવાદમાં એક અનેરો અવસર અને એક પ્રસંગ થયો છે. શતાયુ દ્વારા લોકોને પ્રેરણા આપતું અને એ લોકોને જોશ ભરતું આજે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ટોટલ 100+ મતદારો, 719 છે, તે પૈકી આજે કાર્યક્રમમાં એ લોકોનું સન્માન અને એ દ્વારા અમે પ્રેરણા મળે, યુવાનોને પ્રેરણા મળે, એ વર્ષો સુધી એક બી ચુનાવ છોડ્યા વગર એ લોકોને મતદાન કર્યું છે એ જોઈને અમે ખૂબ આનંદ થાય છે અને ખાસે ખાસ એક આશા જાગે છે કે લોકતંત્રને મજબૂત કરવામાં વોટની કેટલી કિંમત હોય છે. એટલે આવો બધા મળીને 100% મતદાન કરીએ અને શતાયુથી પ્રેરણા લઈએ.